આપો અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ કેટલી વિવિધતા સભર છે. એની માહિતી લઈએ તો ભારત એ દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. અહીં તમે જોઈ શકો છો એ પ્રકારે ઇમારતોનું બાંધકામ, ત્યારબાદ નૃત્ય, ચિત્રકલા, શાસ્ત્રીય નૃત્ય તથા કેટલીક મહત્વની ઇમારતો એ પણ અહીં તમે જોઈ શકો છો. તો ભારત દેશનો જે વારસો છે એ માત્ર ભારત દેશના લોકો પૂરતો જ નહીં પરંતુ વિશ્વને પણ નવી રાહ ચીંધનારો બની રહ્યો છે. ભારતની જે સંસ્કૃતિ છે એ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારત દેશના ઇતિહાસ પર મિત્રો તમે નજર કરો તો તમને ઇતિહાસમાં ક્યાંય પણ એવું જોવા નહીં મળે કે ભારતે સામે ચાલીને કોઈ પણ દેશ પર આક્રમણ કર્યું હોય. કારણ તો ભારતની જે સંસ્કૃતિ છે પહેલેથી જ શાંતિ પ્રધાન રહી છે અને સહિષ્ણુતાવાદી રહી છે, એટલે કે બહારથી આવતી પ્રજાને પણ પોતાની અંદર સરળતાથી એમણે ભેળવી લીધી છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સત્ત ચિત્ત અને આનંદ એટલે કે સચ્ચિદાનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતનો જે ભાતીગળ વારસો અને સમૃદ્ધિ છે એનાથી આકર્ષાય અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી અને એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ એની સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. અને ભારતની સંસ્કૃતિના જ અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો એ આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે અને જગતના દેશોએ તે મૂલ્યોને સ્વીકાર્યા પણ છે. હાલના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે મુલાકાત વખતે શેક હેન્ડ કરવામાં આવતું, હાથ મિલાવવામાં આવતા, તો એને હવે નમસ્તેથી જ મુલાકાત કરે છે કારણ કે ચેપી રોગ ના ફેલાય. તો આ જે મૂલ્યો છે આપણા દેશની સંસ્કૃતિ પહેલેથી જ ધરાવતી હતી. સિંધુ કિરણી સંસ્કૃતિના સર્જકો એનાથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિશક્તિ, કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને એણે સમૃદ્ધ બનાવ્યા છે. ભારતની જે પ્રાચીનતમ પ્રજા છે એવી સિંધુ કિરણી સંસ્કૃતિના સર્જકો ત્યાંથી લઈ અને આજ સુધીના જે લોકો છે એ દરેકે દરેકે પોતાની આવડત, બુદ્ધિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતીય વારસો જે છે એને સમૃદ્ધ બનાવ્યો છે. એ પછી અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, આ દરેકે દરેક લોકોએ ભારતનો જે ભવ્ય વારસો છે એના નિર્માણમાં અને સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજ, પરંપરા, ભાષા, લિપિ, બોલી, કળા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા અને તેનાથી જ ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તમે જોઈ શકો છો કે હાલના સમયમાં ખ્રિસ્તી ધર્મ તો એ અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો, મુસ્લિમ ધર્મ મુસ્લિમ સલ્તનતના સમયમાં ભારતમાં પ્રવેશ કર્યો. તો આવા વિદેશી પ્રજાઓના ધર્મ, એમની જે શાસન વ્યવસ્થાની રીત છે, એમના રીત રિવાજો, એ દરેકે દરેક દ્વારા ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. તે પછી વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો. તો વારસો કોને કહેવાય? તો કે સંસ્કૃતિની જે અનેકવિધ બાબતો એક પેઢીથી પોતાની અનુગામી પેઢીને આપે, એટલે કે દાદા જે છે એ એમના પુત્રને આપે, પુત્ર એમના પુત્રને, બરાબર, એટલે કે ત્રણ પેઢી સુધી એ વારસાગત રીતે જે બાબતો છે એ ચાલી આવતી હોય છે. તો એ પેઢીએ પોતે મેળવેલી જે બાબતો છે કે શીખેલી બાબતો છે એની અંદર ઉમેરે. દાદા તરફથી જે કંઈ બાબતો પિતાને શીખવા મળતી હોય તો પિતાએ પોતે જે કંઈ શીખેલી બાબતો છે એની અંદર પ્લસ કરશે, એટલે કે વારસો વધશે, સમૃદ્ધ થશે અને એ કેરી ફોરવર્ડ થશે એમના સંતાનમાં. એમનું સંતાન પણ પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ નવું શીખે છે, સારું શીખે છે, એ દરેક વસ્તુ એમાં એડ કરશે. તો આના કારણે પેઢી દર પેઢી જે વારસો છે એ ખૂબ જ સમૃદ્ધ બનતો જતો હોય છે. આ રીતે પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને મળે છે તેને વારસા તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતનો જે વારસો છે એના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થતી બાબતો જણાવો. તો જે પ્રાકૃતિક વારસો છે એ પ્રાકૃતિક વારસાનો અર્થ જ પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કુદરત અને પર્યાવરણ. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. એક તરફ પ્રકૃતિ છે, એક તરફ મનુષ્ય છે અને એક તરફ પર્યાવરણ છે. આ ત્રણેય વચ્ચેનો જે આંતર સંબંધ છે અને અત્યંત નજીકના જે સંબંધો રચાય છે એનું પરિણામ, એટલે જ આપણે એને કહીશું પ્રાકૃતિક વારસો. અને પ્રાકૃતિક વારસો એક કુદરતી ભેટ છે. એવી ભેટ છે, કુદરતી ભેટ છે. જોઈએ આગળ ડિટેલમાં એને. તો પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુઓ, વૃક્ષો,
વેલાવેલીઓ, પર્ણપુષ્પ, જીવજંતુ આ બધા જ પ્રાકૃતિક વિશિષ્ટતાઓમાં સમાવેશ થશે. આ ઉપરાંત ભારતમાં કેટલાક ભૂમિ દ્રશ્યો પણ જોવા મળે છે જેમાં ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ એ દરેકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ એમણે આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પણ પૂરી પાડી છે. આ જ પ્રાકૃતિક વારસો એમાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવેલું છે. જે પંચતંત્રની વાર્તાઓ છે તો ખાસ કરીને જે તમે કાગડો અને એના મોઢામાં રહેલી પૂરી શિયાળ લઈ જાય છે તો આવી જે બધી વાર્તાઓ તમે વાંચી કે સાંભળી છે, તરસિયા કાગડાની વાર્તા, ત્યારબાદ સસલા અને કાચબા વચ્ચેની રેસની વાર્તા, એ બધી પંચતંત્રની વાર્તાઓ છે. તો આવી વાર્તાઓના માધ્યમથી પ્રાકૃતિક વારસાને એમાં સંગ્રહિત કરી લીધેલો છે. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવેલું છે. મલ્હાર રાગ ગાવામાં આવે તો વરસાદ આવે એવી માન્યતા છે, તો એ મલ્હાર રાગ વર્ષા ઋતુ સાથે સંબંધિત છે. ગીતો, કાવ્ય, તહેવાર, ચિત્રો એ દરેકની વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ જ રહેલી છે. આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ એ સંપૂર્ણપણે પ્રકૃતિ આધારિત છે. જે પાંચમો વેદ આયુર્વેદ છે તો એ આયુર્વેદની અંદર મોટાભાગની જે દવાઓ છે એ વનસ્પતિ અને પહાડો પરથી મળતા આયુર્વેદિક ઔષધિઓ એમાંથી બનાવવામાં આવે છે. તો અહીં પણ પ્રકૃતિનું મહત્વ વિશેષ રહેલું છે. એ પછી ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો અને એ જ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે છે કે ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ જ વધારે છે અથવા ઘણું છે, કારણ આપો. તો જે ભૂમિ આકારો છે એ ભૂમિ આકારો એટલે શું? તો કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થવું. ભૂમિ આકાર એટલે તમને મેદાનો જોવા મળે, ક્યાંય પહાડ જોવા મળતા હોય, ક્યાંય ખીણ પ્રદેશ જોવા મળતો હોય, તો એ બધા ભૂમિ દ્રશ્યો કહેવાશે. હિમાલય પર્વત એ એક પ્રકારનો ભૂમિ આકાર અથવા તો ભૂમિ દ્રશ્ય કહેવાય. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો આવેલા છે જે બરફથી ઢંકાયેલા હોય છે. આ વિસ્તાર ખૂબ જ ઠંડો હોવાને કારણે અહીં માનવીય પ્રવૃત્તિઓ ખૂબ જ ઓછી અથવા તો નહિવત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. એટલે એના કારણે ત્યાંની જે જૈવ વિવિધતા છે એ ટકી રહી છે. તો અહીં હિમાલયમાંથી નીકળતી નદીઓ એ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. ચોમાસા દરમિયાન વરસાદના કારણે અને ઉનાળા દરમિયાન જે બરફ પીગળે છે એના કારણે પાણી સતત એ નદીઓમાં વહેતું રહે છે. આ ઉપરાંત હિમાલયની જે તળેટી છે ત્યાં તરાઈના જંગલો પણ આવેલા છે. એ ઉપરાંત હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એના જેવા યાત્રાના સ્થળો તથા નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. એટલે મોસ્ટ ઓફ આપણા માટે જે ભારતના અંદર મહત્વ જોઈએ તો હિમાલયનું એક મહત્વ તો આવશે. અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજ, પશુ પક્ષીઓ તથા શિખરો, એ ઉપરાંત જે બરફથી ઢંકાયેલા શિખરો છે એના બરફના કારણે નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. ત્યારબાદ તરાઈના જંગલો એ પણ જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. આ ઉપરાંત અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા